નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે ધોરણ છ વિજ્ઞાનની અંદર પાઠ નંબર છ આપણે આસપાસ થતા ફેરફારો આગળના ટોપિકની અંદર વાત કરી કે અચાનક આપણી પાસે જાદુ શક્તિ આવી જાય તો આપણે ઘણું બધું પરિવર્તન કરી શકીએ, પણ એ શક્ય નથી, એ આપણા ફક્ત વિચારો છે. તો આપણી આસપાસ ઘણા બધા ફેરફારો છે, ઉલટાવી શકાય, અમુક ઉલટાવી ન શકાય. જેમ કે આપણે કાગળમાંથી વિમાન બનાવ્યું તો એ પરિવર્તન થઈ ગયું, હવે એને કટ કરી નાખવું પછી હતો નહીં એવો કાગળ લાવી શકાય તો કે નહીં એ પરિવર્તન નથી, એ ઉલટાવી ન શકાય. તો આ સિવાય બીજી અન્ય રીત હોઈ શકે ખરા કે છે, એ ફેરફાર માટેની બીજી રીત હોઈ શકે ખરા. તો ચાલો આપણે આજના ટોપિકની અંદર એ વાત કરીએ કે ખેડૂતો છે એ ખેતરની અંદર કામ કરે છે, એના માટે માટી ખોદકામ માટેના જે ઓજારો વાપરે છે, પાવડો છે, તિક્કમ છે, કોદાળી છે, ઘણા બધા જે ઓજારો છે, તો એમાં કહે છે લોખંડનો જે ફલક હોય છે એમાં લાકડાનો હાથો છે ફિટ કરવામાં આવે છે. લાકડાનો જે હાથો હોય એ ફિટ કરવામાં આવે છે. તો એની અંદર કહે છે કે એ ફલકમાં જે રિંગ હોય છે એ રિંગનો એનો જે વ્યાસ હોય છે એ વ્યાસ નાનો હોય છે, અને એ ફરતા વલયને ગરમ કરવામાં આવે છે, અને ગરમ કરે એટલે એનું કદ છે મોટું થાય છે, અને કદ મોટું થાય એટલે એ હાથો છે એ ફિટ કરવામાં આવે છે, અને ઠંડો પડતા એ સંકોચાય જાય છે, અને આવી રીતે એ લાકડાનો હાથો છે એ ફિટ આપણને થતો જોવા મળે છે. ઘણી બધી વખત બળદગાડા, પહેલાના સમયની વાત છે, તો અત્યારે તો ટ્રેક્ટર આવી ગયા છે, તો બળદગાડા હતા તો એ વખતે જે લાકડાનું પૈડું આવે છે તો લાકડાના એ પૈડું આવે છે તો એની અંદર એક લોખંડની વાટ હોય છે. આકૃતિ 6.7 અંદર આપણને ચિત્ર બતાવેલું છે કે આખું લોખંડનું પૈડું એની વચ્ચે લોખંડની વાટ હોય છે, તો એ વાટને કહે છે બહુ ગરમ કરવામાં આવે છે સખત, અને એ સખત ગરમ કરો પછી એને ઠંડુ પાડવા માટે એ ત્યાં ઘડીક રાખે છે, એટલે ઠંડુ પીડ્યા પછી એના કોઈ આકારમાં ચેન્જ આવતો નથી. ઘણી બધી વખત તમે જો લાકડા લોખંડની જે વસ્તુ બનાવે લુહાર, તો એ લુહાર છે એ લોખંડની કોઈ પણ જાતની વસ્તુ બનાવે એની અંદર જો આકાર લોખંડની વસ્તુને ચેન્જ કરવું હોય ને તો લુહાર છે એને ગરમ કરે છે. ગરમ એટલે ધમ ધોકતું, લાલચોળ કરી નાખે લોખંડ, અને લોખંડને લાલચોળ કરે ને પછી એને જે આકાર આપવો હોય ને એ આકારમાં બરોબર થોડા વડે ટીપી નાખે છે, અને ટીપી નાખ્યા પછી એને પાણીમાં મૂકી દે છે, અને પછી ધીમે ધીમે એ ઠંડુ પડે છે. ઠંડા પડ્યા પછી એ લોખંડના આકારમાં કોઈ ચેન્જ આવતો નથી, પરંતુ એ બરોબર ગરમ હશે લાલચોળ તો તમારે જેવો આકાર કરવો હશે એ કરી શકશે, એ ગરમ હોય ત્યાં સુધી, પણ ઠંડુ પડે એટલે કોઈ ચેન્જ આવતો નથી. તો એ જે લોખંડની વાટ છે એ ફિટ કરવામાં આવે છે, પણ ધમધમતી ગરમ હોય ત્યારે ફિટ કરવામાં આવે છે. આકૃતિ 6.7 ની અંદર એ લાકડાનું પૈડું છે એની અંદર એ લોખંડની વાટ હોય એની એ પ્રવૃત્તિ આપણને બતાવી છે આકૃતિ. ત્યારબાદ આપણે આગળ જોઈએ કે કોઈ વાસણની અંદર આપણે કહે છે પાણી એ ગરમ થતું જોયું હશે, પરંતુ એ થોડો સમય રાખવાની વાત હોય છે, પરંતુ જો વધારે સમય પાણીને આપણે ગરમ કરીએ તો પાણીની માત્રા ઘટે છે. બહુ આપણે 1 કલાક 1.5 કલાક ગરમ કરવી ને 1.5 કલાક એટલે પાણીની માત્રા ઘટી જાય, 5-10 મિનિટ ગરમ કરો તો કોઈ ચેન્જ નથી આવતો, પરંતુ વધારે સમય જો પાણીને ગરમ કરીએ તો એની માત્રા ઘટે છે. અને આગળ કહે છે પાણી છે એ વરાળમાં પરિવર્તન થાય છે, એ આગળના પાઠની અંદર આપણે વાત કરી હતી કે પાણી છે એનું વરાળમાં પરિવર્તન અથવા રૂપાંતર થતું આપણને જોવા મળે છે. આગળ આપણે 6 પ્રવૃત્તિ કરી હતી, આગળના ટોપિકની અંદર આપણે વાત કરી હતી વિડીયોની અંદર, 1-3 પ્રવૃત્તિ એ ઉલટાવી શકાય તેવી હતી, પ્રવૃત્તિ નંબર 4-5-6 ઉલટાવી ન શકાય તેવી હતી. હવે 7મી પ્રવૃત્તિ છે,
એ આને અનુલક્ષીને છે કે ફેરફાર છે બીજી રીતે થઈ શકે છે એને અનુલક્ષીને છે કે ભાઈ કોઈ એક તમારી મીણબત્તી લેવાની એ અત્યારે નાના બાળકો ઓછી જોઈએ છે કેમ કે પહેલાંનો સમય હતો એ ટેકનોલોજીનો યુગ નહોતો તો એની અંદર છે એ રાત્રે લાઈટ જતી રહેતી ત્યારે એ મીણબત્તી કામમાં આવતી ફાનસ ને એવું બધું હતું અત્યારે ઓછું છે તો મીણબત્તી લેવાની છે એ મીણબત્તીને તમારે માપથી માપી લેવાની ફૂટપટ્ટીની મદદથી માપવાની છે એ ફૂટપટ્ટીની મદદથી માપી લીધા પછી મીણબત્તી તમારે સળગાવવાની છે એ સળગાવો 15-20 મિનિટ થાય ત્યાં સુધી રાહ જોવાની પછી એ ફૂટપટ્ટીની મદદથી ફરીથી પાછું તમારે એનું માપી લેવાનું તો એની અંદર કહે છે ફેરફાર થયો કહે છે અને જે મીણ છે એ આપણે વાસણની અંદર ગરમ કરવાનું અને પછી તમે જોજો એને ઉલટાવી શકાય ખરા મીણમાંથી કહે છે મીણબત્તી બની શકે ખરા કહે છે એ આપણે છે એ જોઈ લેવાનું પ્રયોગ કરવો એટલે ખબર પડે આપણને કે મીણબત્તી સળગતી હતી એટલે ધીમે ધીમે એ નાની થતી જશે એનું કદ ઘટતું જશે અને નીચે મીણ છે એ ભેગું થતું જશે અને એના પછી આપણને ખબર પડે કે ભાઈ ઉલટાવી શકાય કે ન શકાય આગળ કહે છે અગરબત્તીની સુગંધ અગરબત્તી તમે જો મોટી અગરબત્તી હોય એને સળગાવો પછી એની રાખ છે નીચે પડતી જોવા મળે છે અને અગરબત્તીનું કદ છે એ ઘટે છે અને એની સુગંધ છે એ આખા ઓરડો હોય તો ઓરડાની અંદર છે એ પ્રસરિત થતી આપણને જોવા મળે છે એ પાઠ 4ની અંદર આપણે આ મીઠાની વાત કરીએ કે ભાઈ મીઠાને પાણીમાં નાખ્યું તો એનું શું થાય છે તો કે વાબે જાય એ વાત આપણે 5-4ની અંદર કરી કે પાણીનો ગ્લાસ લેવાનો એમાં મીઠું નાખવાનું થોડું 2 ચમચી તરત મીઠું ઓગળી જશે પણ પ્રવૃત્તિ એ આપણે આગળના 5-4ની અંદર કરી હતી હવે આગળ 5-5ની અંદર કહે છે કે મીઠાના દ્રાવણને બરોબર ગરમ કરો વધારે તો પછી આમાંથી એ પાછું મીઠું મેળવવામાં આવે છે આગળ 5માં 5ની અંદર થોડીક વધારે વાત હતી કે આપણે મીઠાનું પ્રમાણ થોડું પણ બહુ વધારે મીઠું લેવું 1.5 ગ્લાસ પાણી હોય અને 2 ગ્લાસ મીઠું નાખો તો એ કે ઓગળશે નહીં એટલે થોડીક ડીપમાં માહિતી 5 નંબર 5માં આપી હતી અને એની વાત કરી છે કે ભાઈ મીઠાના દ્રાવણને ગરમ કરો તો એમાંથી આપણે વધારે મીઠું બનાવી શકીએ છીએ આગળ કહે છે છેલ્લે આપણે વાત કરીએ કે ભાઈ ગરમ દૂધની અંદર થોડાક ટીપા છે દહીંના નાખો એ આપણે ઉલટાવી શકાય ન શકાય એવા દૂધમાંથી દહીં દહીંમાંથી માખણ માખણમાંથી ઘી પ્રવૃત્તિની વાત કરીએ છીએ કે ગરમ દૂધની અંદર થોડી માત્રામાં થોડા ટીપામાં દહીં નાખો પછી એ દૂધને બરોબર હલાવો અને એ હલાવતા દૂધમાંથી કહે છે એને ઠરવા દેવાનું એટલે દૂધમાંથી દહીંમાં એ પરિવર્તન થઈ જશે તો આ ફેરફારો છે ઉલટાવી શકાય કઈ રીત કે બીજી રીત દ્વારા પણ પરિવર્તન થઈ શકે છે પદાર્થને ગરમ કરવાથી ફેરફાર થઈ શકે ખરા તો કે હા ઘણા બધા ફેરફારો હોઈ શકે અમુકની અંદર ગરમ કરવું પડે તો ફેરફાર થાય અમુકને ગરમ ન કરો તો ફેરફાર થતો જોવા મળતો નથી તો આજનો જે આ ટોપિક છે તો એની અંદર ફેરફાર કરવા માટેની બીજી રીત હોય કે સીધી રીતે ફેરફાર થતો નથી એને ગરમ કરો એને ઠરવા દો પછી એની અંદર પરિવર્તન થાય એની વાત છે ઘણી બધી વખત આપણે લોખંડની જે વસ્તુ બનાવે લુહાર તો ત્યાં આપણે જોઈએ લોખંડની જે પ્રોસેસ છે એ ગરમ કરી એ અમુક આકારમાં ફેરવે છે અથવા એને ટીપી ટીપીને એનો આકાર બનાવે છે પછી એની અંદર વસ્તુ ફિટ કરે છે તો એ પ્રવૃત્તિ એની અંદર થાય છે અને એ ફેરફાર છે તો આની અંદર શક્તિ આપણને જોવા મળે છે તો આ વિડીયાની સમજૂતી મેળવી આ જે પાઠ છે એ પાઠનું આપણે વાંચન કાર્ય કરવાનું રહેશે પછી આપણે એના સ્વાધ્યાય તરફ આગળ વધીશું અસ્તુ.